24 કલાક એ પત્ની નથી. ક્યારેક મીટિંગ કરવી છે ત્યારે તમારી સેક્રેટરી બની શકે છે, એ ભોજન કરાવે છે ત્યારે તમારી માતા પણ બની શકે છે, તમારે કામ કરવા હોય ત્યારે તમારી સેવિકા પણ બને છે. એટલે 24 અવર્સ એ તમારા માટે જીન શાસનની શ્રાવિકા છે. એક બાજુમાં રહેતા સાધર્મિકના ઘરવાળાની સાથે તમે જે વ્યવહાર કરો છો, શ્રી સંઘના શ્રાવક અને શ્રાવિકા સાથે જેવો તમારો વ્યવહાર હોય છે, એવો વ્યવહાર સવારે ઉઠો સાંજે સુઓ ત્યાં સુધી એની સાથે હોવો જોઈએ. મતલબ સવારે ઉઠીને તમારે પણ એને શું કહેવાનું? પ્રણામ. અને એ પણ તમને શું કહે? પ્રણામ. કરે છે કોઈ? જેટલા મેરિટ છે જરા આંગળી ઊંચી કરો તો મને ખબર પડે કે હવામાં તો નથી જતું ને બધું. ઓકે ઓકે, વેરી ગુડ. 50%. તમે મેરિડ છો, તમારી વાઈફને તમે ક્યારેક હાથ જોડીને પ્રણામ કર્યા કે? તમને એક ખુલાસો કરી દઉં, અજૈનોને જય જીનેન્દ્ર કહેવાનું, જૈનોને પ્રણામ કહેવાનું. કારણ કે અજૈન આપણને જય શ્રી સ્વામિનારાયણ કરે, જય શ્રી કૃષ્ણ કરે, ત્યારે આપણે એને શું કહેવાનું હોય? જય જીનેન્દ્ર. પણ એક જૈન બીજા જૈનને મળે ત્યારે એને શું કહેવાનું? પ્રણામ. ઘણા ઘરોમાં આજે જય જીનેન્દ્ર બોલાય છે નહીં, આ બરાબર નથી. તમારે તો પરસ્પર એક સાધર્મિક બીજા સાધર્મિકને શું કરે? પ્રણામ, એટલે નમસ્કાર. અમને જેમ તમે મથે વંદાવી કયો એમ તમારે તમારા પરિવારને શું કરવાનું? પ્રણામ. એટલે તમારો દીકરો હોય ને નાનો તો પણ તમારે એને શું કરવાનું? પ્રણામ. એ તમને પગે પડે ત્યારે આશીર્વાદ આપવાની ના નથી, આશીર્વાદ આપ્યા પછી તમારે હાથ જોડીને શું કહેવાનું? પ્રણામ. બાજુવાળાના છોકરાને પ્રણામ કહેવાય ને, ઘરવાળાને પ્રણામ ના કહેવાય એમ. મેં તપોવનની શિબિર હતી, અરે એલર્ટની શિબિર હતી, અને સાપુરની અંદર 1800 છોકરા, એની અંદર મેં પ્રવચનમાં વાત મૂકી કે તમારે તમારી શ્રાવિકાને પણ પ્રણામ કહેવાનું. હવે એમાં એક અમદાવાદી આવ્યો હતો અને એ પ્રવચન પૂરું થયું, 1/2 કલાક પછી મારી પાસે આવ્યો. મને કીધું કે મારે પ્રોબ્લેમ. મેં કીધું શું પ્રોબ્લેમ? આમે તમે લોકો P4 પ્રોબ્લેમ વાળા છો, શું પ્રોબ્લેમ થયો? મને કે તમે કીધું હતું ને કે ઘરવાળીને પ્રણામ કરો. મેં હા, તો ઘરે જઈને કે? મને ઘરે જવાની કેમ વાત કરો? પ્રવચન પૂરું થયું, બહાર નીકળ્યો, મેં મારી વાઈફને ફોન લગાડ્યો, એને લીધો, જેવો રિસીવ કર્યો એટલે મેં કીધું પ્રણામ, ઈ કે રોંગ નંબર. તમે કહો તો હિતકારી એમ નથી, તમારા તો પુણ્ય પરવા રહેલા છે. કારણ કે કોઈ દિવસ સીધી રીતે તમે વાત કઈ રીત નથી એની, અને એમાં પણ તમે પ્રણામ બોલો, બોલીને આશ્ચર્ય થયું કે આ કોઈક બીજાનો નંબર લાગી ગયો. પ્રણામ. મારી વાતે સ્નેહ, અને એના માટે 3 ચીજ ચાલુ કરો. નંબર 1, ક્યારે પણ તમારી વાઈફને 4 જણાની વચ્ચે ઉતારી નહીં પડે. એ કઈ કેળાની છાલ છે? 4 જણાની વચ્ચે કેળું ખાવું હોય તો છાલ ઉતારીને ફેંકી શકીએ, એમાં કોઈને દુઃખ નથી. પણ પત્નીએ કઈ કેળાની છાલ નથી કે 4 જણાની વચ્ચે તમે એને ઉતારી પાડો. હા, આવી જ રસોઈ બનાવો છો, આવડે છે શું તમને? તમારા મા બાપે કેવા સંસ્કાર આપ્યા છે? ભલા માણસ ભૂલ થઈ પણ ગયું હોય ને તો 4 દરવાજા બંધ કરી 4 દિવાલની વચ્ચે જે કેવું હોય કેવું. એને પણ એક મન મળ્યું છે, એ મનમાં એને પણ એનો ઈગો સચવાયેલો છે, એનો ઈગો હર્ટ થાય એવી રીતે તમે 4 જણાની વચ્ચે એને ક્યારેય ઉતારી નહીં પાડતા. પ્રસંગો ઘણા છે, એને બાજુ પર મૂકી મૂળ મુદ્દાઓને કહી અને હું મારું પ્રવચન સમાપ્ત કરીશ. નંબર 2, ક્યારેય એના ઉપર બ્લેમ નહીં મૂકો. બ્લેમ, આક્ષેપ, હલતા ને ચાલતા આક્ષેપો મૂકી દેવાય. ક્યાં ગયા હતા? કોની સાથે વાત કરી? તમને કહું છું એમને પણ લાગુ પડે. હાઉ ટુ બિહેવ વિથ યોર હસબન્ડ એન્ડ વાઈફ. જરાક મોડા આવે છે, સીધું તમારું શરૂ થાય. ક્યાં કુડાયા હતા? કોની સાથે હતા? જ્યારે સીસીઆર કેમેરા લઈને તમે ફરતા હો. યાદ રાખજો, પુરુષ અહંકારનું પ્રતીક છે, એના અહંકારને તોડવા કરતા એના અહંકારને સાચવી લેજો, આખી જિંદગી સુખી રહેશો. નહીં તો રોજ ને તમારા દાંડિયા રસ્તામાંના જ ઉલા તો ખાલી 9 દાડા રમાય છે, આખી જિંદગી તમારા દાંડિયા રસ્તામાં રહેશે. સંઘર્ષ. અને વર્તમાન કાળમાં તમારા મા બાપો પણ તમને આવા સંસ્કાર આપ્યા કે તમે ન ફાવે તો ચિંતા નહીં કરતી, આપણા ઘરના દરવાજા શરમ ન આવે.
જે મા બાપ તમને આવું કે મા બાપને તમે કહી દેજો મમ્મી પ્લીઝ આવી વાત નહીં કરવાની તમારે કેવું હોય તો એમ કહેજો બેટા મેં તારા જે મેં તને જે સંસ્કાર આપ્યા છે એ સંસ્કાર પર મને પૂરેપૂરો ભરોસો છે મારા સંસ્કારને તો દીપાવીશ તમારા મા બાપ તમને ઉલટું કે ને ત્યારે તમારા મા બાપને તમારે સંસ્કાર આક્ષેપ બાજીઓ બંધ કરો કઈ ન મળે ત્યારે છેલ્લે કેરેક્ટર ઉપર તમે ઉતરી જતા હો આનાથી નીચું તમને કઈ બીજું મળતું જ નથી કઈ બીજું ન મળે સીધા છાતા ઉડાડવાના એની આખી કેરિયર ખતમ કરી નાખવાની એક જ આક્ષેપ મૂકીને પ્લીઝ વગર જોઈ વગર જાણી કોકના કેરેક્ટર ઉપર આક્ષેપ મૂકો છો ને ભવાંતરમાં લૂલા લંગડા બહેરા પાંગળા મૂંગા તો બચશો શરીરના ઠેકાણા નહીં સુખના ઠેકાણા નહીં હોય સ્વજનના પરિવારના કોઈના ઠેકાણા નહીં હોય તિર્યંશ ગતિઓમાં વારંવાર ઉત્પત્તિઓ લેવી પડશે ક્યારેય કોઈના ઉપર આક્ષેપ નહીં મૂકો બ્લેમ નહીં કરો આરોપ નહીં મૂકો